आपका हार्दिक स्वागत करता हूँ। इट इज माय ग्रेट प्लेजर एंड प्रिविलेज टू स्पीक टू ऑल ऑफ यू ऑन दिस ओकेजन ऑफ इंटरनेशनल वुमेन्स डे। आई वुड लाइक टू टेक दिस अपॉर्चुनिटी टू मेक यू फैमिलियर विद शाह विच एंड गोयंकी ज्वेलर्स। वी हैव बेस्ड इन सूरत, वापी एंड वलसाड, बेसिकली वलसाड से। तो स्पेशली मैं मेरा एक क्वेश्चन पूछने का बहुत अच्छी आदत है कि मैं कभी भी कोई भी क्वेश्चन पूछ लूँगा तो उसमें से अगर जो मुझे सही आंसर मिला, मैं अभी जो आपको बताने जा रहा हूँ, तो उसके लिए मैंने छोटा सा टिप रखा है, तो थोड़ा ध्यान से सुनना। तो हमारी जो माइलस्टोन है, हमारी जो शाह विंसेंट गोयंकी पैलेस की जो जर्नी है उसके बारे में बता रहा हूँ कि हम बेसिकली वलसाड से हैं। वो हम हमारा मेन जो स्टोर है वो सिंस 1951 से हम वर्किंग में है ये फील्ड में। तो ऑलमोस्ट हमने आज 17 इयर्स हमने कंप्लीट किए हैं। और दूसरा जो हमारा स्टोर है वो वापी में है, वो 2012 में हमने ओपन किया था। और जो थर्ड है वो सूरत में यहाँ पे, वो 28 सितंबर 2017 में हमने सूरत में स्टार्ट किया है। तो ऑलमोस्ट हमने 70 इयर्स कंप्लीट किए। और खूब आभार मानू छू के अमे बहु सारा सारा पेपर थी तमे अमारी साथे लईने आव्या छो के जेने सांभळीने लोकोमां खूब बधुं समजवा अने जाणवा मळशे। अने आखो प्रोग्राम जो मे अहींया कर्यो छे तो एनी पाछळ एक ज हाथ छे, मारी बेस्ट फ्रेन्ड ज्योतिબેન। યશભાઈ ખૂબ સુંદર, યશભાઈ બોલવાના છે રાજીવભાઈ માટે, ખૂબ શાંતિથી સાંભળજો એમને, એમનો જે સાંભળવાનું છે તો એનાથી તમારા રોવાળા બી ઉભા થઈ જશે ને તમે શીખશો બી કાંઈ, એની હું ગેરંટી આપું છું। एक बहादुरी थाय छे, राजीव नो मतलब एक बहादुरी छे। एमना जेटला पण संघर्ष, एमना परिवार वाला, एमना समाज साथे जे थया छे ए आपणे कोई दिवस इमेजिन पण ना करी शकीए। एमने एमना अस्तित्व माटे जे आजे करेलू छे ए आपणा बधा ज माटे एक मोटो इंस्पिरेशन छे। आजे કોઈ પણ મહિલા હોય, એમને કોઈ ડિસિઝન લેવું હોય કે કંઈ કરવું હોય, તો એ સૌથી પહેલાં એ જ વિચારે કે હું આ કરીશ તો લોકો શું કહેશે, હું આ કરીશ તો સમાજ શું કહેશે। પણ આજે એમને જે કરેલું છે એ એક આપણા બધા જ માટે બહુ જ સારું ઇન્સ્પિરેશન છે। અને આપણા એમના જે એમની જે મહેનત છે, એમની જે સક્સેસ છે, એ જ આનો એક જવાબ છે કે લોકો શું કહે અને સમાજ શું કહે, જો એ બધું વિચારશો ને તો આપણે જિંદગી નહીં જીવી શકીએ। આજે જે આપણે જિંદગી જીવીએ છીએ તો આપણે બીજાના માટે નથી જીવતા, આપણે આપણા માટે જીવીએ છીએ। તો એક એમના પણ આપણે બે શબ્દ સાંભળશું, પણ એમનો છે ને અઢાજણમાં ફરસાણની શોપ છે એમના મધરના નામથી, જેનું નામ છે જાગૃતિ ફરસાણ। એ આ તો આજે મને બહુ જ પ્રાઉડ થાય છે। હું તો પહેલાં ફેસબુકમાં મેં જોઈને એમની સ્ટોરી વાંચેલી, ત્યારે એમ મને હતા, ત્યારે પણ ફેસબુકમાં છે, ન્યૂઝ પેપરમાં છે, મેં એમનું જોયેલું, ત્યારે મેં વાંચેલું બધું જ। પણ આજે મને અચાનક જ પછી મને મેડમ મળ્યા, મને વાત થઈ કે રાજીવ મેડમ પણ આવવાની છે, તો એક મને શોખ થઈ ગયું કે રાજીવ મેડમ આવવાના છે, બહુ જ સારી, મારું મારા માટે બહુ જ એક બહુ જ સારી વાત છે કે એમના માટે હું એ શબ્દ બોલ્યો। અને એ ફેસબુક સોશિયલ મીડિયામાં તો ફેમસ છે જ, પ્લસ એ વર્લ્ડ વાઇડ ફેમસ છે, યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, મેની મોર કન્ટ્રીઝ, મતલબ બહુ બધી એવી કન્ટ્રી છે કે એમનું નામ ફેમસ છે ત્યાં પણ। તો એમના માટે એક ક્લેપિંગ જોરદાર,
અને ખરેખર આજે મારા માટે પણ એક ઇન્સ્પિરેશન થઈ ગયું છે. પહેલા હું એક નીક વેજેસિક કરીને છે, એક પર્સનલ વાત કરું છું કે નીક વેજેસિક છે એને હું ફોલો કરતો હતો, પણ આજે ઇન્સ્પિરેશન મને એમનાથી પણ મળે છે. તો જોરદાર થાળીઓ એમના માટે. ફર્સ્ટ ઓફ ઓલ જય માતાજી, બધાને જય જીનેન્દ્ર. તમને મારા વિશે તો કહી દીધું છે ભાઈએ, અને હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે બધાને કહું છું. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ યામિનીબેન, સંગીતાબેન અને કિરણબેન જેમણે મને ઇન્વાઇટ કર્યા છે, એન્ડ થેન્ક્સ સ્પેશિયલ થેન્ક્સ ટુ ધેમ. રાઈટ, તમને કદાચ મારો અવાજ થોડો અલગ લાગશે. અહીંયા જે તે બે લેડીઝ બેઠી છે ને, બધા અવાજ મારો અલગ છે. રાઈટ, તો બીકોઝ મારું નામ છે રાજવી અને હું એક નાની કિન્નર છું. રાઈટ, ભલે મારો અવાજ અલગ છે પણ દિલ તો તમારું જેવું જ છે ને. એક માં, એક દીકરી, એક બેન. તો હવે મારી વાત કરીએ સક્સેસફુલ જર્નીની. ઠીક છે, તો સક્સેસફુલ જર્નીની વાત કરીએ તો બેક 34 યર્સ બેક એક જન્મ થયો. રાઈટ, જન્મ એવા બાળકનો થયો કે જ્યારે સમાજ એને તરછોડી દે છે, જ્યારે એને મૂકી દે છે. પણ હું એમ કહેવા માંગુ છું, જ્યારે એવું કોઈ બાળક તમારી ત્યાં જન્મ થાય છે, રાઈટ, તો તમે એને કોઈ મંડળમાં કે એને તરછોડી ના દો. એનું કારણ છે, તમારે ત્યાં કોઈ મૂંગું કે બેરું કે અપંગ જો તમારું કહે તમારે ત્યાં બાળક થાય, તમે એને કેટલું સાચવી રાખો છો. તો અમે બી એમાંના જ એક છીએ. રાઈટ, તો મારે એટલો કેવો છે, 34 યર્સ બેક એન્ડ 34 યર્સ નાવ. ઓકે, તો મારો જન્મ થયો હતો અને મારી ફેમિલીએ, એમાં મારા મધરે મને સપોર્ટ કરી, મને આગળ લાવ્યો, મને છાતીએ વળગાડીને એને મને મોટી કરી, એજ્યુકેટ કરી. આઈ હેવ કમ્પ્લીટેડ બીએ ગ્રેજ્યુએટ ઇન ઇંગ્લિશ મીડિયમ અને એમફિલના બે સેમેસ્ટર કમ્પ્લીટ કર્યા છે. સો નાનપણથી લઈને 35 વર્ષની ઉંમર સુધી મારા ફાધરે સમાજની અંદર છુપાવવામાં આવ્યો કે એક મને એમ કે તમારે તારે બાળક જો આ થયું છે તો એને તમે આજે પુરુષ પ્રધાન સમાજ છે આજે આપણો, રાઈટ છે, તો એને મને છોકરાની રીતે મને મોટા કરવાનો, એટલે મને એમ કે જેન્ટ્સના કપડા પહેરીને મોટા કરવાનો. મારી મમ્મીએ મને ભણાવ્યું એને ટ્યુશન ક્લાસ ચલાવીને મને એડ્યુકેટ કરાવ્યું છે, અને પપ્પાએ મને કોઈ સપોર્ટ નથી કર્યો. રાઈટ છે, મમ્મીએ કસેક ને કસેક માર બી ખાધું છે, મારા મધર બી ઉપસ્થિત છે અહીંયા, જાગૃતિ મેડમ. અગર તમારે ત્યાં મારા જેવું બાળક જન્મ થાય છે તો એને પ્લીઝ તમે ભણાવો, ભણાવો, એજ્યુકેટ કરાવો અને આગળ વધારો, અને બિઝનેસ કરવામાં એને પ્રેરિત કરો. અને આજે હું અહીંયા ઉપસ્થિત છું એનું કારણ બી એ છે કે આજે હું અહીંયા ઉપસ્થિત એનું કારણ બી એ છે કે મારા જેવા વ્યક્તિ છે તે આગળ આવે, મોટિવેટ થાય અને સમાજ એને અપનાવે. કારણ કે મારા જેવા વ્યક્તિ કોઈની બદદુઆ નથી આપતા, બધાને દુઆ જ આપે છે. રાઈટ, તો ઉપસ્થિત વ્યક્તિઓને એટલું કહેવા માંગુ છું કે અમારા જેવા જે સમાજમાં કોઈ એવી વ્યક્તિ આવે છે તો અમે એને સપોર્ટ કરો, મદદ માંગે છે તો તમે એને મદદ આપો. જ્યારે મારા પાસે મારા પપ્પાએ મને એવું કીધું કે તારી તારી ઓળખમાં રહેવું હોય તો તું ઘર છોડીને ચાલ્યો જા, રાઈટ, ત્યારે મને ઘર છોડવામાં આવ્યું. 32 વર્ષની ઉંમરે મેં મારી આઈડેન્ટિટી જે હતી તેને હું બહાર લાવી, બીકોઝ કે એક આજે છે, હું આજે જેન્ટ્સના કપડા પહેરું તો જેન્ટ્સ નથી લાગવાની, રાઈટ છે. તો આવી રીતે હું જેન્ટ્સના કપડા પહેરીને જતી હતી ત્યારે મને લોકોના, જે પુરુષ પ્રધાન દેશમાં લોકો કેવી ટિપ્પણી કરતા હોય છે,
લોકો કે છે કે લેડીઝ કરતા કદાચ બદતર હાલત અમારી હોય છે. તો મેં કીધું કે આજે હું આજે આ કપડામાં રહી છે તો કદાચ મારી ઇજ્જત વધશે. તો મેં મારા આઈડેન્ટિટી માટે બળવો પુકાર્યો અને ક્રાંતિ જાગી કે હું બધાથી અલગ કરીશ એન્ડ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. તો મારા બધાના સપોર્ટથી અને મારા એક ભાઈ છે જે કે સોની રાઈટ છે જેને 15 વર્ષથી મારા હું ભાઈ માનું છું તે એને મને બિઝનેસમાં થોડો ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો અને એ બી અહીંયા ઉપાધી છે ત્યાં છે. અને સાથે સાથે નીરુ મેલિયા છે એ મને હમણાં શોપમાં હેલ્પ કરી રહ્યા છે સપોર્ટથી રાઈટ. હવે હું 5 મિનિટ રહીશ તમારી વધારે નહીં જાઉં બીકોઝ બહુ બધી ચર્ચા છે. મારા ઘણા બધા એવા પાસ છે કે કદાચ લેડીઝ સાથે ના દે હું આખો દિવસ કાઢું ને તો એ મારા ખરાબ એક્સપિરિયન્સીસ ને હું તમને વર્ણવી ના શકું. એ બધા મારા કાળા સપના હતા બધા બરાબર છે. કાળો દિવસ હતા મારા. મેં એસીમાં રહેવા વાળી મોટા બેડ પર પડી અલગ રૂમમાં સુવા વાળી હું આજે નાના પંખા અને નાના એક બેડ ની નીચે સુઈને જીવન જીવું છું. મારા પપ્પા હજી મને એક્સેપ્ટ નથી કરતા રાઈટ છે. તો પપ્પા મને કીધું હતું કે તું અગર આ દુનિયાથી નીકળશે ને તો એમ હું જોવા માંગુ છું કે તું કેટલું આગળ વધે છે. તું કેમ કે નામ કમાઈને બતાવ તો તને ખબર પડે કે કોચા વિશે સો થાય છે. ત્યારે મેં જેને કે પપ્પા બહુ સારા કાર્યમાં હું આગળ વધીશ. સચ્ચાઈના રસ્તાના કાંટા છે પણ સક્સેસ તો છે જ બધી જગ્યાએ રાઈટ. સત્યનો માર્ગ મેં અપનાવ્યો. સચ્ચાઈનો માર્ગ પર મને કઠિનાઈઓ આવી કાંટા હોય. હવે 5-6 દિવસ મેં મારી શોપમાં સુઈને કાઢેલા છે. જ્યારે ઘર જવા ગઈ ને કે મને ઘર જોવા જવું છે તો મને ઘરે ના મળ્યું. એમ કહ્યું કે તમે માતાજી છો ને તમે તમને ઘર ના આપી શકીએ તો શું અમારો આ જન્મ છે કહો કે ગુનો છે. મેં તો ચોઈસ નથી કર્યું ને. મેં નથી ચોઈસ કર્યું મારો આ જીવનનો. તો જ્યારે ઘર જવા ગઈ ત્યારે મને એમ કીધું કે માતા માતાજી છો એટલે તમને ઘર ન મળે. તો એક બાજુ તમે માતાજી કહો છો અને એક બાજુ તમે એમ કહો છો કે તમને ઘર ના આપી શકીએ એટલે તમારા ઘરે બાળકનો જન્મ થશે તમે પ્રગતિ થશે તો આશીર્વાદ દેવા તો આવશો તમે. પણ તમે એક માતાજી તમે માતાજી કહીને ઘર નથી આપતા તો આ ક્યાંયનો ન્યાય છે. ત્યારે મને એવું થયું વારે સમાજ તારી માયા આ તારી માયા ના તારા જો આ બધા વિચાર શક્તિ હો. ત્યારે મને એવું થયું ત્યારે મને દુઃખ લાગ્યું. ત્યારે મેં ટિકટોક પર એક વિડીયો છોડ્યો હતો જેથી બહુ વાયરલ થયો અને મને સારા એવા ઘરમાં મને રૂમ મળી ગયો હતો. ત્યારથી હું એ બધું સંઘર્ષ મારો ચાલી રહ્યો છે. અને જ્યારે બી હું પાછી પડી જ્યારે મારા હું આઈડેન્ટિટીમાં મારી શોપ ચાલુ હતી ત્યારે કોઈ મારા ત્યાં શોપમાં કોઈ વસ્તુ લેવાની આવે હું બેઠી બેઠી હવા ખાવ 50 રૂપિયાનું ને 100 રૂપિયાનું મારી કાઉન્ટર. હાઉ કેન આઈ મેનેજ મારી રેન્ટ મારી શોપનો રેન્ટ અને મારું ઘરનો રેન્ટ કેવી રીતે ચલાવ. ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. ત્યારે બી રહી દીધી હું કે વોટ ઇઝ ધીસ. ત્યારે કેને ભગવાન છે આ દુનિયામાં રાઈટ. ભગવાન છે નારી શક્તિ એ છે રાઈટ. તો અંદરથી વાજા બેન બેટા કાઈ નહીં. મારી માતાએ જવાબ આપ્યો કે કાઈ નહીં થશે બધું. ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશન કરીને ફાઉન્ડેશન જેને જેને ના સાંભળ્યું આગળ ઊંચી ગયો પોપટભાઈ ફાઉન્ડેશન. યસ એ મારા આવ્યા ત્યાં આવ્યા અને થોડો ઘણો મને સપોર્ટ કર્યો અને એ સપોર્ટથી હું થોડી મારી સ્ટેપ અપ થઈ અને આજે મારે ત્યાં 1500-2000 કાઉન્ટર થઈ ગયું છે. સો હું એટલું જ કહું છું કે મારા જે વ્યક્તિઓ છે તો એને તમે સપોર્ટ કરો જેથી અમારું ગુજરાન થશે અને મારા હું મોટિવેટ થઈશ. તો બધા મારી શોપ પર આવજો. વેલકમ. મારી શોપ છે. ઘણા એવા સંઘર્ષ તો છે ઘણા બધી વાતો કરવી છે બટ આજે વુમન્સ ડે ઉપર નાની એવી હું વાત કરી ગઈ અને નારી શક્તિની. તો બધા એવી હિંમત નથી હારવાની અને જ્યારે જ્યારે હિંમત હારી જાઓ ત્યારે આંખ બંધ કરીને મારી યાદ કરજો કે તમને મારા જેવો જન્મ તો નથી મળ્યો ને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સંગીતાબેન જેને આટલું બધું મોટું ઇવેન્ટ સાથે સપોર્ટ કરી રહ્યા છે વુમન્સ ડે ઉપર.
સિસ્ટર હોય કોઈની વાઇફ હોય શી હાઉસ વાઇફ પણ હું પહેલાં એમનો બધાને પહેલાં થેન્ક્સ કહું છું કે ભાઈ તમે અહીંયા ટાઈમ પર આવી શકો છો, તમારી અહીંયા મેન્ટલ પીસ મેન્ટેન થાય છે, તમે અહીંયા ઓનેસ્ટલી કામ કરી શકો છો અને પીસફુલી અહીંયા કામને એન્જોય કરો. એની પાછળ તમારી ઘરે જે તમારી પત્ની છે કે તમારી ડોટર છે કે તમારી મધર છે કે તમારી સિસ્ટર છે એનું બહુ મોટું યોગદાન છે. એના વગર આ શક્ય નથી. કદાચ અહીંયા અમે મેન સ્ટાફ વધારે હશે પણ ખરેખર એ લોકોની જે બેકબોન છે, કારણ કે અહીંયા રિટેલ બિઝનેસ છે, કોઈ ઘરે 9 વાગે પહોંચે છે, કોઈ 10 વાગે પહોંચે છે, કોઈ સવારે 10 વાગે 9:30 વાગે અહીંયા આવવાનું હોય છે કે 10 વાગે આવવાનું છે, 9 વાગે ટિફિન રેડી કરવાનું, એ બધું જો બેકબોનમાં કામ નહીં થાય તો ક્યારે નહીં થાય. એટલે દરેક જગ્યાએ વુમન એ બેકબોન છે અને બેકબોન વગર આપણાથી કંઈ પણ થઈ શકતું નથી. આપણે સૌએ એ માનવાની જરૂર છે. અને આઈ મસ્ટ સે થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ટુ વિઝિટ અસ. થેન્ક યુ. પણ મારી જે લાઈફ જર્નીની વાત કરીશ તો 25 વર્ષ થયા મને
આ ફિલ્ડમાં મીન્સ કે મીડિયા ફિલ્ડમાં અને સિનિયર જર્નાલિસ્ટ તરીકે ડાયરેક્ટર તરીકે હું બહુ ફેમસ છું સુરતની ગુજરાતમાં અને જે મારી ચેનલ છે એ વર્લ્ડ વાઇડ છે એટલે મુંબઈમાં પણ સ્ટુડિયો છે મારો સુરતમાં પણ છે અને યુએસમાં પણ છે એટલે બધું જ હેન્ડલિંગ કરું છું હું અને મારા હસબન્ડ કરીએ છીએ કોઈ પાર્ટનર્સ નથી હમણાં અને બીજી મારી એક ઓળખાણ છે જેમણે કદાચ વાંચવામાં રહી સુરત ચેનલ તો બધાને ખબર હશે તો કોઈકે મને એમાં જોઈ છે લગભગ 16 વર્ષ સુધી હું સુરત ચેનલમાં ડાયરેક્ટર રહી છું અને 2015માં મેં ચેનલ લીવ કરી અને ત્યાર પછી મારું એક સપનું હતું કે મારે એવી કોઈ ચેનલ શરૂ કરવી છે કે જે વર્લ્ડ વાઇડ હોય અને બધા લોકો સુધી પહોંચે અને આજનો જે સિનેરિયો છે આજનો જે જમાનો છે એમાં ડિજિટલ મીડિયા સૌથી આગળ છે જ્યારે મોદી સાહેબે જ્યારે ડિજિટલ ઇન્ડિયા લોન્ચ કર્યું ને તેના 3 યર્સ પહેલાં મારું રિસર્ચ ચાલતું હતું કે સુરત ચેનલ ઇઝ લોકલ ચેનલ તો મારું સપનું હતું કે મારે વર્લ્ડ વાઇડ જવું છે મારે એના માટે કંઈ પણ કરવું છે વર્લ્ડ વાઇડ કેવી રીતે જઈ શકું અને જે સુરત ચેનલ ચાલતી હતી એમાં એવું હતું કે કેબલ ઓપરેટર થ્રુ તમને જવું પડે તો તમે તમારા ઘર સુધી મારી ચેનલ દેખાય તો 3 યર્સ રિસર્ચ કર્યા પછી મને એવું થયું કે હવે મારે આ ડિજિટલ ચેનલ જો મોદી સાહેબ જ્યારે લોન્ચ કરતા હોય ડિજિટલ ઇન્ડિયા તો મારે આ જ સમયે ડિજિટલ ચેનલ લોન્ચ કરવી જોઈએ તો 2017માં મેં એનો પાયો નાખ્યો થોડું ફેસબુક ઉપર મેં શરૂઆત કરી અને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો કે 2 વર્ષમાં 45 લાખ લોકો મારી સાથે જોડાયા છે સોશિયલ મીડિયા ઉપર એટલે અને હું બધી જ ફિલ્ડમાં એક્ટિવ છું એટલે બધી જ ફિલ્ડમાં કંઈક ને કંઈક ફાળો મારો છે રિસન્ટલી બ્રહ્માકુમારીમાં જ પરમ દિવસે મને ગોલ્ડન ગ્લોબલ આઇકોન એવોર્ડ્સ પણ એ લોકોએ મને હમણાં 2 દિવસ પહેલાં જ બ્રહ્માકુમારીથી પણ મળ્યો છે મને અને ફેસબુક ઉપર અપલોડ કરવાનો બધો સમય મળ્યો નથી અત્યારે તેના 3 દિવસથી સન્માન જ ચાલે છે તો બાકીનું તમે ત્યાં જોઈ શકો છો પણ જે વાત મારે કેવી છે મહિલાઓ માટે કે મહિલા જે ધારે એ કરી શકે છે બીજું આજનો જમાનો જે છે એ હાઉસવાઈફ તરીકે રહેવાનો જમાનો નથી અહીંયા કદાચ થોડા એજવાળા લોકો બી બેઠા છે પણ એ લોકો પણ આજે બહુ એક્ટિવ છે સોશિયલ મીડિયા પણ કોણ એક્ટિવ નથી એ ખાલી વાત બધા છે એટલે સિનેરિયો જે છે અત્યારનો જનરેશન જે છે નેક્સ્ટ જનરેશન તો તમને કંઈ કહેવું જ નહીં પડશે પણ જે અત્યારનું જનરેશન છે જે નાના બાળકથી લઈને સિનિયર સિટીઝન હો કે આજે 90 યર્સની હોય છે એવા લોકો પણ આજે મોબાઈલની અંદર જ હોય છે અને તમને જે સારો ઉપયોગ કરી શકો છો તમે ખરાબ ઉપયોગ પણ કરી શકો છો ઘણા લોકો એનો મિસયુઝ પણ કરે છે પણ જો તમે સારો યુઝ કરો તો આ માધ્યમ ખૂબ સરસ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે આત્મનિર્ભર નારી બનવાનું જે મોદી સાહેબે જે ડિક્લેર કર્યું છે કે આત્મનિર્ભર નારી બનો એટલે કે જો તમને તમારા બિઝનેસને પણ પ્રમોટ કરવો છે તમારા બિઝનેસને તમારે આગળ લઈ જવો છે તો તમે તમારા જ માધ્યમનો ઉપયોગ કરીને તમે આગળ જઈ શકો છો ઘણું બધું મેળવી શકો છો અને એક્ટિવ રહેવું સારું છે ખરાબ નથી અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે મહિલાઓ હાઉસવાઇફ છે તે હસબન્ડને સપોર્ટ કરે પણ આજનું જનરેશન અત્યારનું ન્યૂ જનરેશનની હું વાત કરું છું એ ખાલી મારું જે આ હું આટલું બધું કરું છું એટલે મને ખબર છે કે ક્યાં ક્યાં શું શું તકલીફો થતી હોય છે ન્યૂ જનરેશન છે તે એવું હોય છે કે શોર્ટ ટેમ્પર હોય છે એટલે એમાં ઘણા બધા ઇશ્યુઝ પેદા થતા હોય છે અને આપણું અત્યાર માટે મીન્સ કે આફ્ટર 58 હું પણ 50 વર્ષની છું એટલે આ એજમાં એવું હોય છે કે ઘણા જે હાઉસવાઈફ હોય છે ને તો ઘણા લોકો એવું હોય કે હસબન્ડ આવ્યો જમવાનું આપ્યો એને પૂછ્યું આ તે એટલે એમાં તમારા દિવસો પૂરા થઈ જતા હોય છે પણ અત્યારનું હવે એવું છે કે તમે કંઈક ને કંઈક જો તમારા હસબન્ડને તમે મદદ કરશો તો એનાથી મોટું કોઈ કામ નથી ઘરમાં તમે બચ્ચાઓને તો સંભાળો છો તમે ભણાવો છો ભણાવો છો એને એક્ટિવ કરો છો પણ સાથે જો હસબન્ડને સપોર્ટ કરશો તો તમે એ વિશ્વ મહિલા દિવસ પર જ તમારું સન્માન નહીં આખા વર્ષો તમે જીવો ત્યાં સુધી તમારું સન્માન છે
એટલે આજે વુમન્સ ડે પર બધાને જ ફરીથી એક વખત શુભેચ્છા આપું છું. અને આમાંથી મને હું એવું ચોક્કસ માનીશ કે મારા આટલા કહેવા પછી કોઈકનામાં ને કોઈકનામાં કંઈક તો ચેન્જીસ આવવું જોઈશે. અને એ લાવજો, બહુ જ સારું છે. ભલે તમે ઉંમર નથી જોવાની, આપણે એજ નથી જોવાની. તમે એક્ટિવ રહો, કામ કરો, તમારા જીવવાના 10 વર્ષ તમારા વધી જશે. અને બિઝનેસ પ્રમોશન માટે જે લોકોમાં બિઝનેસ વાળા કેટલા છે, તો બિઝનેસ માટે તમે તમારું સોશિયલ મીડિયા એક્ટિવ કરો. સોશિયલ મીડિયા બિઝનેસ માટે કરો, ખાલી વોટ્સઅપ હાઈ હલો માટે યુઝ નહીં કરો. ફેસબુક તમે પોસ્ટ જોવા માટે યુઝ નહીં કરો, પણ એમાંથી ક્રિએટિવ આઈડિયાઝ લો, ક્રિએટિવ આઈડિયા લો. કેમ કે હું એક બિઝનેસ વુમન છું એટલે હું દેખાઈ રહી છું. ઓકે, તો થેન્ક યુ સો મચ. વધારે તો મારે કંઈ કહેવું નથી, કેમ કે બાકી હું તમે મને ફોલો કરી લેજો એટલે ખબર પડી જશે. અને લાસ્ટમાં કિરણબેનનો ખૂબ ખૂબ આભાર, એમની સંસ્થાનો આભાર, કલકત્તા ફ્રેન્ડ્સ ગ્રુપનો આભાર કે ખૂબ સુંદરપણે તક આપી. અને ખાસ કરીને મારા ફ્રેન્ડ સંગીતા, એમની સાથે એકચ્યુઅલી મારા ફોલોઅર્સ હતા ફેસબુક ઉપર, મને ફોલો કરતા હતા અને મારા આર્શી બધા મને ખબર નહોતી. ફર્સ્ટ ટાઈમ અમે સ્પાર્કલના એક્ઝિબિશનમાં મારી મુલાકાત થઈ અને ત્યાં જ અમે ફોટો પણ લઈ લીધો, બંને જણાએ ફોટો પણ પાડ્યો. અને પછી એમણે મને કીધું કે હું તમને ફેસબુક ઉપર ફોલો કરું છું. તો ત્યારે જ્યારે મને બહુ ઘણો આનંદ થતો હોય છે કે આવા લોકો પણ મને ફોલો કરે છે. તો સંગીતાબેનની મુલાકાત ફેસબુક ઉપર હતી, પણ હમણાં જ મુલાકાત થઈ છે અને એટલું સરસ નસીબ કે આજે હું એમના શોરૂમ સુધી પહોંચી ગઈ છું. અને ઘણા સમયથી મને આમંત્રણ પણ આપ્યું હતું કે મારા શોરૂમ પર વિઝિટ કરો, પણ સમયની અનુકૂળતા નહોતી. પણ આજે ફાઇનલી હું આવી ગઈ છું આપને ત્યાં. થેન્ક યુ સો મચ. ઓકે, અને બીજું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ યામી.
એક રિલેશનશિપ કાઉન્સિલર, ટ્રાન્સફોર્મેશનલ હીલર અને થેરાપિસ્ટ છે. જીનતભાઈ એક મોટિવેશનલ સ્પીકર, કાઉન્સિલર અને ટ્રેનર છે. તેમનું સપનું હતું કે કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકે. આજના સ્ટ્રેસ વાતાવરણમાં માનસિક રીતે ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. તે તકલીફમાંથી કઈ રીતે બહાર આવવું તે તેમની સમજણ તથા ટ્રેનિંગ આપે છે. જીનતભાઈ કોર્પોરેટ જગતમાં તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે. એમની પ્રતિભા એટલી બધી છે કે સપ્તાહમાં વર્ણવું તો મારા માટે બહુ ટૂંકું પડે. જીનતબેન ઘણા બધા સ્કિલ્સ સાથે જોડાયા છે, જેમ કે મોટિવેશનલ ટ્રેનિંગ, ટીમ બિલ્ડિંગ, સોલ્યુશન ઓરિએન્ટેડ એક્શન પ્લાન, રેકી સ્પેશિયાલિસ્ટ, રિલેશનશિપ એક્સપર્ટ, ડિપ્રેશન કાઉન્સિલર વગેરે. જીનતબેન એક સર્ટિફાઈડ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ છે તથા ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ રેકી સ્પેશિયાલિસ્ટ પણ છે. તેઓ JCI ના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. તો આજે આપણે તેમના માર્ગદર્શનનો લાભ મેળવીએ, આપણે પણ સ્ટ્રેસ રિલીફનો અનુભવ કરીએ માટે હવે હું વધારે સમય ન લેતા જીનતભાઈને વિનંતી કરીશ. જય જીનેન્દ્ર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ઓન એન્ડ ઓફ ધ ડાયસ, ઓલ ધ ગેસ્ટ, ઇન્વાઇટીસ. આજે જ્યારે આપણે વિમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ને આપણે એવું માનીએ છીએ કે નારી એ બધું જ કરી શકે, આપણે બધું જ કરી શકીએ એમ કે આપણે બધાની માન્યતા છે કે માનીએ છીએ એ મને કોઈ કહી શકે? માનીએ છીએ. કિરણબેન જોઈને તો માનીએ છીએ. સૌથી પહેલો સંબંધ છે, આઈ એમ અ રિલેશનશિપ એક્સપર્ટ. એટલે હું સંબંધ, સવારમાં જ્યારે કોઈ બાજુમાં સૂતું હોય ને ત્યારે આપણું બાળક હોય, નાના હોય ત્યારે મા બાપ હોય, મમ્મી પપ્પા, મેરેજ થાય પછી હસબન્ડ હોય કે છોકરાઓ હોય, આપણને બાજુમાં એક સંબંધની આદત છે. કોઈકને એવું થતું હોય કે કદાચ એકલાઈ રહેતા હોય તો પણ સવારમાં ઊઠીને એમને પહેલો વિચાર તો સંબંધનો જ આવે છે. એ સંબંધ આપણા બધા માટે કેટલા જરૂરી છે એ સમજવા જોઈએ.